નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દીવ મિરર ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર તેત્રીસ ટકા મહિલા અનામત બિલને સમગ્ર દીવ પ્રદેશમાં મળ્યો અભૂતપૂર્વ આવકાર દીવ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી અમૃતાબેન બામણિયાના નેતૃત્વમાં વણાકબારા વિસ્તારની મહિલાઓ દ્વારા ફટાકડા ફોડીને મીઠાઈ ખોડાવીને કરવામાં આવી ભવ્ય ઉજવણી ભારત દેશની નારી શક્તિને ઉજાગર કરવા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા તેત્રીસ મહિલા અનામતની જોગવાઈ સંબંધે જે નિર્ણય લેવામાં આવેલ છે તે નિર્ણયને લઈને દીવના વણાકબારા બસ સ્ટેન્ડ ગ્રાઉન્ડ મુકામે વણાકબારા ગ્રામ પંચાયતના પૂર્વ સભ્ય અનુરાધા પ્રેમજી મહિલા શક્તિ ગ્રામ સંગઠનના પ્રમુખ જમનાબેન ભગવાન દિવ્ય શક્તિના પ્રમુખ ગૌરીબેન મનોજ સોલંકી અને એકતા શક્તિ ગ્રામ સંગઠનના પ્રમુખ નિશાબેન સહિત બોળી સંખ્યામાં સ્વયં સહાય જૂથના બહેનો દ્વારા દીવ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી અમૃતાબેન બામણિયાના નેતૃત્વમાં ઉજવણી કરવામાં આવી અને મોદી સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણય ને ફટાકડા ફોડી વધાવી લીધેલ આ પ્રસંગે અમૃતાબેને ઉપસ્થિત મહેમાનોને વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલના વિકલ્પ તરીકે અનામતની જોગવાઈ અનુસાર સંભવિત મહિલા સાંસદ પણ ચૂંટાઈ શકે છે તેવી સમજણ આપેલ હતી આ રીતની સવિસ્તર સમજણ આપતા વણાક બારાની બહેનોએ નારી શક્તિ વંદે માતરમ તેમજ ભારત માતા કી જયના નારા પણ લગાવેલ કાર્યક્રમના ઉપલક્ષમાં દીવ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી અમૃતાબેન બામણિયાએ ઉપસ્થિત સર્વે બહેનોને મીઠાઈ ખવડાવીને મોમીઠું કરાવ્યું હતું દિવ મિરર ન્યૂઝ દેવ નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દિવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં નમસ્કાર દર્શક મિત્રો હું છું पायल માંભણીયા આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દિવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર